આવા વીર પુરુષોને જ્યારે યાદ કરી છે ત્યારે આયા નારી શક્તિ આવો કાર્યક્રમ કર્યો છે એટલે મને કહેવાનું મન થાય હું કાયમ કહું મહારાણા પ્રતાપ હિંદુ સાલિગ્રામ જેનું ગૌરવ સમગ્ર ભારતને હગે અમુક મહાપુરુષો એવા છે શિવાજી હોય પ્રતાપ હોય વલ્લભભાઈ પટેલ હોય આ મહાપુરુષોનું ગૌરવ કોઈ એક વર્ણ નહીં એક જ્ઞાતિ નહીં સમગ્ર ભારત લઈ હગે વિશ્વ આખું એમ કહે છે કે વલ્લભભાઈ પટેલ અમારા દેશમાં આવતર્યો તો સારું હતું રાણો પ્રતાપ અમારા દેશમાં આવતર્યો હતો શિવાજી અમારા દેશમાં આવતર્યો સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ કોના નામ લેવા ભગતસિંહ પણ આવા મહાપુરુષો કોઈ હોય રાણો પ્રતાપ રાણા પ્રતાપ તરીકે 25 વર્ષ સુધી જજુંબી શીખ્યો હોય આપણી અસ્મિતા માટે એની પાછળનું કારણ એમના પત્ની અજબદે પવાર મામરક પવારની દીકરી રાણા પ્રતાપના અર્ધાંગના એ જ્યારે જ્યારે રાણા પ્રતાપનો શેરો થોડો ઝાંખો પડે રાણો પ્રતાપ થાકી ગયા હોય એવું લાગે ને ત્યારે પડખે ઊભીને એટલું કહેતા હતા રાણાજી થાકી ગયા હો ને તો 2 મહિના પોરો ખાઈ લ્યો પણ તમારે કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ એને એ ફડકાર પણ તાતો રાણા પ્રતાપનો મૂછનો એક એક વાળ ગણવો હોય તો ગણી લેવાય પોરાના ફલ્લા છૂટી જતા કારણ અકલવંત નારની વાત જ્યાં હોચરે તવર મારો ધણી મૂછ તાણે ઘરનો જે ફડકારો છે ને એ મજા છે અટાણે બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહી જાઓ હું તૈડમાંથી જોઈ લઉં નથી જોવું હવે બોલો પાછો હતાણો હતાણો કે જોઈ લે આ બાજુ નથી ને આવતા કોઈ આવવાનું નથી મોજ કર ખોવર પૂરા જીવી લે કોકના ભૂત માર કાળા બજાર ટિકિટના કાળા બજાર કર તને કોઈ દી મૃત્યુ નહીં આવે તારે કોઈના માટે કઈ કરવું નથી પણ હી રાણા પ્રતાપ માટે કેવું પડે આપણા કેટલા નરવીરો પણ હેશટેગ જ્યારે થઈ અને આપણું 50 વર્ષ જૂનું એક ખાવ પ્લેન જેમ લ્યુના હોય ને લ્યુના લ્યુના 40 રન નો ભાંગીને ભૂકો કરી નાખે લ્યુના ભટકાડી એવું તમે માનો નો માનો ને લ્યુના 40 રન ને ભાંગી હગે 50 વર્ષ પહેલાનું જૂનું પ્લેન લઈને આપણો અભિનંદન ગયો તો અને ઓનું છેલ્લામાં છેલ્લું નવું હતું એને ભાંગી ભૂકા કરી ગયો આવ્યો તો ભલા માણસ આ આકૃતિ જોજો તમે 50 વર્ષ પહેલાનું આપણું પ્લેન હતું એ લઈને ગયો તો અમે હડી અને એ લઈ ગયો અને પાકિસ્તાન નું નવે નવા પ્લેન ને તોડી અને એ ત્યાંથી ઉતર્યો પેરાસૂટ થી અને ઉતર્યા પછી એને ખબર પડી અભિનંદન ને કે પેલા તો એમ ઓલા એ કીધું કે આમ આ ભારત જ છે પણ પછી ખબર પડી કે આ પાકિસ્તાન છે અને ઓલા પાણા મારતા રહ્યા પકડતા રહ્યા હાથ પકડતા રહ્યા એમાંથી પોતાની પાસે ડોક્યુમેન્ટ હતા એ બધાય લઈ મોઢામાં નાખી અને ગળે ઉતારી ગયો અને કીધું પાકિસ્તાનીઓ તમારા બાપ ની ત્રેવડ નથી તમે મારી પાસેથી કાંઈ પણ ડિટેલ મેળવી શકો હું ભારત નો બેટડો છું હું ભારતી નો દીકરો છું સાહેબ આ આપણી મૂડી છે આ આપણું ધન છે ને આજ આપણા ભગવાન છે સાહેબ અને જ્યારે વાઘા બોર્ડર થી આવતો તો ને અભિનંદન 137 ડગલા માંડ્યા આપણી બોર્ડરે પાર કરીને આપણા સુધી ફૂગવામાં 137 ડગલા માંડ્યા હતા ભારતમાં આવી ગયો અભિનંદન પણ મને આમ જોયો ત્યારે લાગતો તો કેવો કે દક્ષ પ્રજાપતિના યજ્ઞને થમરોળી અને શંકરનો વીરભદ્ર નામનો ગણ આવતો એવો અભિનંદન લાગતો તો ભલા માણસ હો તારી ભલી થાય તારી હો અભિનંદન તને તો લાખ લાખ વંદન છે પણ તારી જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે કે આવા વીર પુરુષોને જન્મ આપ્યા અને બીજી વાત હું કોઈ પાર્ટીનો માણસ નથી મારા માટે બધી પાર્ટીઓ હરખી પણ કલાકોની ગણતરીમાં આપણો અભિનંદન પાછો આવી ગયો એટલે વડાપ્રધાનને અભિનંદન આપવા પડે મોદી સાહેબને એટલી વાત તો પાકી છે સાહેબ
એટલા માટે સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય એવું બને ઘણી વખત. દુઆમાં પણ કીધું રામ ભજી લે પ્રાણીયા પછી ભજાશે નહીં, ભજનમાં પણ એ જ કીધું છે કઈક કરી લે કઈક કરી લે. બધા ભજનોમાં લોકગીતમાં કીધું ઈરે જોબનિયા ને પાઘડીના છેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે, ઈરે જોબનિયા ને હાથની હથેળીમાં રાખો જોબનિયા કાલે જાતા રહે. ઈની વાત છંદમાં કરી, ઈની વાત શ્લોકમાં કરી, પણ ચારની સાહિત્યમાં મારે સપાખરામાં ભજન ગાવું હોય તો ભગવાન એક જ હાચો, બાકી બધું ખોટું છે. મહાત્મા ઈશ્વરદાસજી કહે છે ચારની સાહિત્યમાં ભજન ગાવું હોય તો હાચો કામ કેલ કરે વિનાકારી કામ કાતો કાયકો બનાવ કાતો આથી પ્રમાણ બાકે હાચો બાવા હાચો એક ઈશરા તો સામ કૂડો દેવ રો મંડાણ મૂળ ગીરી મેર છપે પૂરો પૂરો હે કલી કો અહંકાર કૂડો હે કોરમ અમ પવન જમાવ કૂડો ગીર ધાર નાહી કૂડો એક હી ગોપાળ હલ્દી મેદાન